रुचिरपुर्णेन्दु वदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षुगल कृपा पाराबार श्रीता सकालजेवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि दर्शनम् मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો ન બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની સર્વે વાલા ભક્તોની હિતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગઢડા અંત્ય પ્રકરણનું છત્રીસું વચના મૃત આપણે આવ્યા છીએ કલ્યાણના અસાધારણ સાધનનું આ વચનાબતનું હેડિંગ એવું છે અસાધારણ એટલે સામાન્ય નહીં એવું વિશેષ અસાધારણ એટલે નિશ્ચિત કોઈ દિવસ ડગે નહીં એને અસાધારણ કહેવાય એવું એના સાધનનું અહીં શ્રી મહારાજ વાત કરશે અને આપણે વાંચીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો પંચ્યાસીના વૈશાખ સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢામધ્યે દાદા ખાના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને વાડીને મધ્યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી મહારાજ અઢારસો ને પંચ્યાસીની સાલમાં વૈશાખ સુધી પડવાને દિવસ દાદા ખાચરના દરબારમાંથી ઘોડી ઉપર બેસી લક્ષ્મીવાડીએ જ્યાં ઓટો જ્યાં મહારાજ નિત્ય વાતો કરતા જ્યારે પણ લક્ષ્મીવાડીએ જાતા ત્યારે મહારાજ એ ઓટા ઉપર બેસીને વાતો કરતા એ ઓટા આગળ જઈ વાળીને મધ્યે જે ઓટો એની ઉપર મહારાજ બિરાજમાન થયા સંતોને ભક્તો મહારાજની પાસે બેઠેલા હતા પછી શ્રીજી મહારાજે સર્વ પરમંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો છે આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જેને વિશે પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં તે કહો તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જેને કરીને તેમાંથી નિશ્ચય પડી જાય તે પણ કહો મહારાજે કેટલો સરસ પ્રશ્ન સાધનના ઉપાય પણ પૂછ્યા અને પડી જ જાય નિશ્ચય પડી જાય ઓલામાં એમ કે છે નિશ્ચય પડે જ નહીં એટલે કહેવાનો અર્થ શ્રીજી મહારાજ કલ્યાણ માટેનું અસાધારણ સાધન નિશ્ચિત માગે છે બીજું એવું પણ માગે છે કે કોઈ પડી જાય એના માટેનું પણ અસાધારણ નિશ્ચિત કારણ કયું અસાધારણ એટલે નિશ્ચિત વિશેષ ક્યારેય પણ એ પ્રમાણે કરે એટલે એનું પરિણામ એમ જ આવે એને અસાધારણ કહેવાય શ્રીજી મહારાજ અસાધારણ શબ્દ ઘણી બધી જગ્યાએ વાપરે છે વચનામૃતમાં મહારાજ કે એમને રામાનંદ સ્વામી ઉપર અસાધારણ હેત હતું અસાધારણ એટલે જે હેત છે એ હેતની વ્યાખ્યા કરતા પણ કંઈક જુદા પ્રકારનું હેત અસાધારણ હેત એનો અર્થ એ થાય કે એ હેતને તૂટવા માટેનો કોઈ વિકલ્પ ક્યારેય છે જ નહીં એને અસાધારણ કહેવાય એમ ભગવાનના માર્ગમાં ચાલેલા મુમુક્ષુને કલ્યાણના માર્ગમાંથી પડવા માટેનો કોઈ ઉપાય ક્યારેય પણ ઉત્પન્ન જ ના થાય એને અસાધારણ ઉપાય કહેવાય કે ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં પડે નહીં એવો ઉપાય કયો આવું શ્રીજી મારાનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન એ છે કે નિશ્ચય પડે જ કલ્યાણના માર્ગમાં ગમે એટલો સ્પીડમાં ચાલતો હોય તોય પડે જ એવો બીજો ઉપાય કયો જેનાથી ઓલો ઉપાય થઈ ના જાય અને આ ઉપાય રહી ના જાય જેમાંથી પડવાનું નથી એ ઉપાય રહી ના જાય અને જેનાથી પડી જવાય છે એ ઉપાય થઈ ના જાય આવું વિચારીને શ્રીજી મહારાજે સ્વયં પ્રશ્ન કર્યો છે પછી સર્વે પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે શ્રી પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના જ સર્વે અવતાર છે પહેલામાં પહેલું મહારાજ અસાધારણ સાધન જે કલ્યાણને અર્થે છે એ સાધન શ્રીજી મહારાજે આ જવાબની અંદર ત્રણથી ચાર પ્રકારના ગણાવ્યા છે એમાંનું સૌ પ્રથમ શ્રીજી મહારાજ કે છે શ્રી પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે બ્રહ્મ જ્યોતિ બ્રહ્મ જ્યોતિ અક્ષરધામ માટે ચિદાકાશ તેજનો સમૂહ તેજનો પૂંજ બ્રહ્મ જ્યોતિ બ્રહ્મ મહોલ આવા બધા શબ્દોનું અનેક રીતે શ્રીજી મહારાજે વર્ણન કરેલું છે અહીંયા આગળ બ્રહ્મ જ્યોતિ શબ્દ વાપર્યો છે બ્રહ્મ જ્યોતિ બ્રહ્મ એટલે અનંત કોટી જે ચિદાકાશનું ચિદાકાશ જે તેજ રૂપે વ્યાપેલું છે એને બ્રહ્મ જ્યોતિ કે છે એ તેજને મધ્યે એ તેજના સમૂહને મધ્યે અનાદિ સાકાર મૂર્તિ ભગવાનને સદાય સમજવા અને એ જે છે એના સર્વે અવતાર છે બે શબ્દ આપણે હંમેશા આપણા રોજિંદા જીવનમાં બોલતા હોઈએ છે હું મારું એ એનું હું અને મારું હું અને મારું એ બે જુદા છે એ જુદા છે એના કારણે જ શબ્દ વપરાય છે કે હું અને મારું મારું કપડું એટલે કે હું કપડાથી જુદો છું એ અને એનું કપડું એટલે એ અને કપડું જુદા છે એમ અહીં શું કે છે બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે જે અનાદિ એવા પુરુષોત્તમ નારાયણ એ સાકાર મૂર્તિ છે તે જ રૂપ નથી ભગવાન સાકાર છે આ બાબતની ચર્ચા આપણે સાકાર વિશેની અહીંયા આગળ શ્રીજી મહારાજે આનો ઉલ્લેખ કરેલો હોવા છતાં પણ વચનામૃતમાં જ્યાં જ્યાં સાકાર શબ્દ આવે છે અને નિરાકારનું ખંડન આવે છે એની ઉપર પ્રકાશ પાડવા માટે અમે સંતો જાજી મહેનત એટલે નથી કરતા હોતા કે સાકારપનાની પ્રતીતિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મથી વ્યક્તિને હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવેલા એક પણ વ્યક્તિને ક્યારેય સ્વપ્નમાં પણ સંકલ્પ નહીં થાય કે ભગવાન નિરાકાર હશે કે નહીં એક આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ગમે એવી અનહમજણવાળો હશે ગમે એટલી સમજણવાળો હશે મુક્ત પદવીને પામેલો હશે કે મુક્ષું હશે પણ શ્રીજી મહારાજ નિરાકાર છે એવું આ સંપ્રદાયની અંદર કોઈ ક્યારેય નહીં બોલે કારણ કે આ સંપ્રદાયમાં પહેલેથી જ પદ ગવાતું આવ્યું છે તેમાં હું રહું રે દિવ્ય સદા સાકાર મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારો પામે પાર એટલે આ સત્સંગમાં જે આવે છે 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 ને સહજ એટલી ખબર જ કે ભગવાન સાકાર કદાચ આ સત્સંગમાં આવેલા ખબર નહીં પડે જો એ શાસ્ત્રોનું વધારે વાંચન નહીં કરતો હોય તો એને એવો સંકલ્પ પણ નહીં થાય કે ભગવાન નિરાકાર હશે એવો વિચાર પણ નહીં આવે વચનામૃત વાંચ્યું હશે તો ખ્યાલ આવશે કે આટલી બધી ચર્ચા સાકાર નિરાકારની મહારાજે કરી તમને પણ એવો પ્રશ્ન થાય કે સાકાર નિરાકારની આટલી બધી ચર્ચા શ્રીજી મહારાજે શા માટે કરી શ્રીજી મહારાજ ઘણીક વખત વચનામૃતમાં નિરાકારવાદી મહારાજ મધ્યનું ઓગણીસમું વચનામૃત મહારાજ કે આજે અમે નાસ્તિકના ગ્રંથ વાંચ્યા કંઈક થોડું જાણવાને અર્થે અને મહારાજ કે અમને એટલું દુઃખ થયું એમાંથી ઓહો ભગવાનને નિરાકાર કહે છે મહાપાપી છે આવી રીતે મહારાજે નિરાકારવાદીનું અતિ ખંડન કર્યું છે એની પાછળનું કારણ એ છે કે જ્યારે શ્રીજી મહારાજ સત્સંગની સ્થાપના પૃથ્વી ઉપર કરતા હતા એ સમયે આ પૃથ્વી ઉપર નિરાકારનું પ્રતિપાદન કરવાવાળા અનેક સત્ સંપ્રદાયો હતા આજે પણ પૃથ્વી ઉપર છે પણ આપણે એના પરિચયમાં નથી એટલે આપણને નથી ખબર બાકી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ હિન્દુ હિન્દુઇઝમની અંદર ભગવાન માટે એક શબ્દ વપરાય છે નિરાકાર નરાકાર થયા નિરાકાર હતા એ મનુષ્ય જેવા થયા ભગવાન તો નિરાકાર છે આવું માનવાવાળા બહુ મોટા મોટા પુરુષો પણ આ પૃથ્વી પર થયા છે આજે પણ હશે એની એ રીતની પ્રતીતિ છે પણ શ્રીજી મહારાજે એનો નિષેધ કરેલો છે એટલે સાકાર ઉપર આપણે જાજુ કોઈ વિવેચન કરતા હોતા નથી પરંતુ બીજી વાત એના સર્વ અવતાર છે જે વિશે મૂર્તિ છે એના સર્વે અવતાર છે એના એના અને જે તેજને વિશે મૂર્તિ છે બે જુદા થયા એના અવતાર છે એનું કપડું છે એનું કપડું એટલે એને કપડું જુદા એમ એના અવતાર છે કેતા એ અને એના અવતાર જુદા અવતાર એના જ છે તાકાત એની જ છે જીવ પ્રાણી માત્ર કીડીને વિશે પણ ચાલવાની શક્તિના પ્રદાતા પુરુષોત્તમ એ બ્રહ્મજ્યોતિને વિશે બેઠા એ જ છે વિરાટ પુરુષને વિશે બ્રહ્મા વિષ્ણુને મહેશને આ બ્રહ્માંડનું સર્જન કરવાની શક્તિ આપવા વાળા એ બ્રહ્મજ્યોતિને બેઠેલા પુરુષોત્તમ નારાયણ એ જ છે એ એટલું જ નહીં અક્ષરધામની સભામાં જે મુખ્ય અક્ષર તરીકે ગણાતો કોઈ મુક્ત ભગવાનની ઈચ્છાથી જે તે સમયે જે ગણાય છે જે ભગવાનના એક સ્વરૂપે કરીને ભગવાનની સેવામાં છે બીજા સ્વરૂપે કરીને ભગવાન ધામ રૂપે રહ્યા છે ને મહારાજને મુક્તોને ધારી રહ્યા છે એવા અક્ષર મુક્ત એવા જે મુખ્ય અક્ષર મુક્ત એને જ્યારે અક્ષરધામની સભામાં દ્રષ્ટિ કરી ત્યારે એમાંથી એક પુરુષ ઉભો થયો જે મહામાયા સાથે જોડાયો અને એ મહામાયા સાથે જોડાઈને અનંત પ્રધાન પુરુષો સૃષ્ટિ થઈ એની અંદર પણ અંતર્યામી રૂપે શક્તિના પ્રદાતા બ્રહ્મજ્યોતિને વિશે જે પુરુષોત્તમ નારાયણ છે તે જ છે એક કીડીથી માંડી ઠેક અક્ષર પર્યંત જેની પાસે જે જે તાકાત છે એ બ્રહ્મજ્યોતિને વિશે બેઠેલા જે ભગવાન સ્વામિનારાયણ એની જ આપેલી તાકાતથી બધી ક્રિયાશક્તિ ઈચ્છાશક્તિ જ્ઞાનશક્તિ બધું એના થકી જ છે એના થકી છે એટલે અવતારો પણ એના જ છે પરંતુ ભગવાન સ્વામિનારાયણ અને અવતાર બે જુદા છે આની ઉપર વિશેષ પ્રકાશ પાડવો પડે છે વારે વારે કહેવું પડે છે કારણ કે વારે વારે સમજણ ફરી જાય વારે વારે આ વાતની બરાબર ઘેડ ના બેસાડી હોય એટલે કોઈક શબ્દ સાંભળે સ્વામીએ વાતોમાં કીધું ને કે શાસ્ત્રમાં તો અનંત પ્રકારના શબ્દો હોય અને અનંત પ્રકારની વાતો આવે એટલે અમુક પ્રકારની વાત આવે ત્યારે બુદ્ધિ ફરી જાય આમ હશે કામ હશે આમ હશે કામ હશે આમ હશે કામ હશે પણ મહારાજે મધ્યના ચૌદમાં વચનાવદમાં કીધું કે નિરૂત્થાનપણે નિશ્ચય રાખો મહારાજ કે એક વાર લીમડો દીઠો આ લીમડો તે લીમડો બસ આ લીમડો જ છે આવો નિશ્ચય એક વખત એવી હા પડી જવી જોઈએ પાક્કી હા સ્વપ્નમાં પણ પછી એ ફરે જ નહીં કોઈ દિવસ ના ફરે ગમે એવો મોટો કોઈ વિદ્વાન આવીને સમજાવે તોય ના ફરે એક જ વાત આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે આ મૂર્તિ સૌથી ન્યારી જ છે આ મૂર્તિ સૌથી નોખી જ છે એવી જે દ્રઢ માનીનતા કલ્યાણનું અસાધારણ સાધન છે શ્રીજી મહારાજ એમ કે છે અસાધારણ એટલે આવું જે માનતો હોય એનું નિશ્ચય કલ્યાણ થાય જ કોઈ દિવસ એના કલ્યાણમાં ફેર પડે નહીં મોટા મોટા પરમહંશો ગુ સ્વામી જેવા કેવી માનતાઓ કરાવતા સ્વામી ઓગણીસો ને ઓગણીસની સાલમાં ઉના પ્રદેશમાં ફરતા હતા પછી સ્વામી ઉના પ્રદેશમાં ફરતા હતા અને આ કલ્યાણજી સેટ કરીને ગરીબ ભગત હતા સ્વામી કે શેઠ મારી અરે ગામડા ફરવા હાલો શેઠ કે સ્વામી આવું તમારી સાથે ગામડા ફરવા મારા તો બહુ મોટા ભાગ તમારા જેવા મોટા પુરુષ આરે મને રહેવા મળે શેઠ ગામડા ફરવા સ્વામી આરે ગયા સ્વામી તો રાતને દિવસ ઉપાસનાની બધી વાતો કરે એ બાજુ ઉના પંથકના ગામડાઓ ફરતા એમાં ફરતા 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 સ્વામી કોઈ ગામડાની અંદર બિરાજમાન હશે અને આ બાજુ ઉનામાં એવું થયું કે હિન્દુ મુસલમાનનું યુદ્ધ થયું આ ધમાલ હિન્દુ મુસલમાન ઉનાના વલ્લભજી શેઠ કરીને કલ્યાણજી શેઠના ભાઈ એ બધા બે પાંચ શેઠિયાઓ ભેગા થઈ અને જૂનાગઢ નવાબ પાસે ફરિયાદ કરવા ગયા હવે જુનાગઢનો નવાબ પોતે મુસલમાન આ બધા ગયા બે મહિના સુધી જૂનાગઢમાં રહ્યા અને બે મહિના સુધી એ લોકોએ નવાબને પ્રાર્થના કરી અલગ અલગ રીતે બહુ રજૂઆતો કરી અલગ અલગ રીતે ઘણી બધી પોતાની ફરિયાદો કરી કે અમારી માલ મિલકત લૂંટાઈ જાય છે અમારા આવી રીતે અમને મારે છે અમારા કેટલાય લોકો મરી ગયા છે તમે આમાં કંઈ રાજ્ય તરફથી સહાય કરો પણ નવાબે આંખ આડા કાન રાખ્યા જાણે કાંઈ જોયું નથી સાંભળ્યું નથી બે મહિના પછી આ લોકો થાક્યા ઉનાના શેઠિયાઓએ નક્કી કર્યું વલ્લભજી શેઠને બધા એક આપણે આવે ઉના છોડીને ભાવનગર રહેવા જવું એટલે એ લોકો પોતે પાછા ઉના આવ્યા ઉના આવી જે સ્વામી સાથે કલ્યાણજી શેઠ ગયેલા હતા એ કલ્યાણજી શેઠ ઉપર પત્ર લખ્યો કે સ્વામીને તમે પ્રાર્થના કરજો આવી ઉપાધિ થઈ છે તમે તો સ્વામી આરે ફરવા જતા રહ્યા તમને તો અહીંની કાંઈ ખબર હોય નહીં પણ અહીંયા આગળ આવી ઉપાધિ થઈ છે અને આપણી અહીં વર્ષોથી પેઢીઓ ચાલે છે વર્ષોથી આપણા ધંધાઓ ચાલે છે આ બધું પડતું મૂકી અને આપણે ભાવનગર બાજુ આવે બધોય આપણો સામાન લઈને જઈ રહ્યા છે અમે અત્યારે હળિયાદ મુકામે રાત્રિ રોકાણ કરીએ છે અને અહીંથી તમને પત્ર લખીએ છીએ તમે હવે ઉના ન જાતા પણ તમે જ્યારે સ્વામી સાથે વિચરણ પૂરું થાય ત્યારે સીધા ભાવનગર આવજો અને સ્વામીને પ્રાર્થના કરજો કે સ્વામી આપણી ઉપર કંઈ દયા કરે એટલે એ પત્ર ખેપિયા દ્વારા કલ્યાણજી શેઠ જે સ્વામી આરે ફરવા નીકળ્યા હતા વાતો સાંભળતા હતા ત્યાં પત્ર આવ્યો કલ્યાણજી શેઠ એને પત્રને વાંચ્યો પત્રને વાંચ્યો ને શેઠ ઉદાસ થઈ ગયા શેઠ ઉદાસ થઈ ગયા સ્વામી તો અંતર્યામી મોટા પુરુષ એટલે સ્વામીએ કીધું શેઠ હું દુઃખ આવ્યું કેમ આમ ઉદાસ થઈને બેઠા છો કે અમારી ભેગા ફરો સાધુ ભેગા તો આનંદમાં રહેવાનું અત્યાર સુધી આનંદમાં હતા ને હવે કેમ થયું અમારી ભેગા એક ભગત અમને ફરવા આવ્યા હતા થોડા દિવસ પહેલાં તો થોડા બે ત્રણ દી તો બરાબર આમ મૂળમાં મજા માર્યા ચોથો પાંચમો દીક દી ખબર નહીં અમારે તેને અચાનક પછી આમ બરાબર ટેન્શનમાં આવી ગયા બહુ ટેન્શનમાં એટલે મોઢું રેખાઓ ફરી ગઈ એટલે પછી પૂછ્યું મેં કીધું ભગત શું કાંઈ તકલીફ છે તો કે બહુ ટેન્શનમાં છું હારો આપણને ચિંતા થાય ને કે અમારી ભેગા હોય અને અમારી ભેગા ટેન્શન અહીં ટેન્શન નામની વસ્તુ જ અમારથી દૂર ભાગે અને તમને હાનું ટેન્શન બાપા અમારી ભેગા તમે સુખ્યા થયા બધું છોડીને આવો સાધુ ભેગા આવો એટલે બહુ સુખ્યા ઘરને ભૂલી જવાનું બધું ભૂલી જવાનું એકવાર હળગાવી દેવાનું આવી જવાનું પણ પેલું ફોન અત્યારના જમાનો એવો થઈ ગયો ને ફોનનો એટલે બે મિનિટ થઈને ફોન આવ્યો એને હેરાન કોને કરે એ ભગતને ફોને ઇન્ડિયામાં કાંઈક પ્રોબ્લેમ થયો હશે કંઈક જમીનો હશે ને એનો પ્રોબ્લેમ થયો હશે તેનું દુઃખ અહીં આવ્યું દુઃખ અહીં આવ્યું ન્યા કોક જમીનને પ્રોબ્લેમ કરતો હોય ઠેક અહીં આગળ પેલા ફોન દ્વારા ખબર પડી ને એટલે અમારી ભેગા જે રહેવાનો ને કથા વાર્તાનો જે આનંદ હતો ઉડી ગયો પછી તો હવે તો કે મને ગમે નહીં ખાવું અને ભાવે એવું થઈ ગયું છે કે આમાં તો આમ છે ત્યારે મેં એક શબ્દ એમને કીધો મેં કીધું કર્યું બધું મહારાજનું થાય છે આપણું ધાર્યું કાંઈ થતું નથી હતું એટલું જ કે એમને કાંઈક જમીન લીધેલી હશે એ જમીનના આજે જે સમયે લીધી હશે ત્યારે વીસ લાખની પચીસ લાખની કેવી જમીન હશે આજે એના બે કરોડ અઢી કરોડ આવતા હશે સત્તર અઢાર ભાગ્યાઓ હોય ને બધાએ સાઈનો કરી હોય ઇન્ડિયામાં તો બધું ખોટું જ આલે એમાં એક કરે કદાચ પૈસા ખાવા માટે એક જણા ઓબ્જેક્શન ઉઠાવ્યું કે મારી સહી ખોટી કરી છે મને પચીસ લાખ આપો પચાસ લાખ આપો એટલે એમ થયું ભાઈ અઢી ત્રણ કરોડની જમીન હોય એમાંથી પચીસ પચાસ લાખ પાછો આ લઈ જાય એટલે મેં કીધું કે ભગત જો સાંભળો પચીસ લાખની જમીન હોય અને એમાંથી તમને અઢી કરોડ મળ્યા હોય અને એમાંથી તમારે પચાસ લાખ કદાચ ઓલાના આપવાના થયા તો ભગવાને કેટલા ગણું કરી આપ્યું એ તો વિચારો એ જમીનનો ભાવ બે જ કરોડ આવે તો શું કરો તમે તો કે તો કાંઈ ના થાય તો બસ તમે એવું વિચારો કે અઢી કરોડમાં જમીન ગઈ જ નથી જમીન જ બે કરોડમાં ગઈ છે એટલા બધા સુખ્યા થઈ ગયા ભગત એ વિચાર જે મળ્યો એટલા જ વિચારથી એટલા સુખ્યા થઈ ગયા કે વાત બહુ સાચી છે મેં કીધું પચીસના ખાલી તમારા હાથમાં પચાસ લાખ આવે ને તો પણ તમને સંતોષ હોવો જોઈએ કે ના ભગવાને ડબલ કરીને તો આપ્યા હવે તમને આઠ ગણા થયા તો જમીનના ભાવ ઉચકાયા એટલે પણ કદાચ બેસી જાય આજી છે ને કાલ કરોડ થઈ જશે તો તો તમને કદાચ કરોડ થયા કરોડ થયા અને તમે કરોડની અંદર જમીન વેચવા કાઢી અને એ કાઢીને આમ વેચીને તરત જ બે દિવસ પછી એના પંચોતેર થઈ ગયા એટલે માણસને તરત આનંદ થાય ગયો ઓહો હારું જ થયું કરોડમાં જે તે પચી આવી ગયા નહીં તો જાત અહીંથી ઇન્ડિયા પૈસા ટ્રાન્સફર કરીએ આપણે બરાબર તો આજે ટ્રાન્સફર કરી એને ઓગણસાઇનો ભાવ આવે અને કાલે ટ્રાન્સફર કરીને અઠ્ઠાવનનો ભાવ આવે તો પેલા ઓગણસાઠ આવે એનાથી માણસ આપણને દરેકને આનંદ થઈ જાય કે ચાલો રૂપિયો વધારે મળ્યો આપણે અહીંથી પાંચ હજાર ડોલર મોકલ્યા પાંચ હજાર રૂપિયા તો વધ્યા આવી બધી જીવની જ્યાં સુધી એની લાંબી દ્રષ્ટિ નથી પહોંચી ચોસઠ પદીમાં નિષ્કુળન સ્વામીએ લખ્યું જેની નજર પહોંચી ગઈ છેક સાબા જેની સમજના બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે પડેલી મૂડીમાં પહોંચી જાય એને પછી આ લોકની અંદર આવતી હાનિ કે આ લોકમાં થતી વૃદ્ધિ બે નજરમાં ના હોય આ લોકમાં આવતા સુખ અને દુઃખ બે નજરમાં ના હોય આ લોકમાં થતા માન અને અપમાન નજરમાં ના હોય કારણ કે એની નજર પહોંચી ગઈ છેક છેક નજર પહોંચી ગઈ હોય હવે એને ખબર છે કે ન્યા નજર પહોંચી છે એ મૂડીનો ભાવ વધેવો નથી ઘટેવો નથી એ મૂડી કોઈથી લૂંટા એવી નથી બોલો કોઈથી લૂંટા એવી નથી મને તો ઘણી વખત આશ્ચર્ય લાગે કોઈ કે મારું આને બગાડી નાખ્યું મારું આને બધું બગાડી નાખ્યું મારું બહુ બગાડ્યું આને તો મને ઘણી વખત બહુ દાંત આવે અને એવું પણ થાય કે ખરેખર આપણું કોઈ બગાડી શકે એવું આ પૃથ્વી પર કોઈ વ્યક્તિ ખરો કે જે આપણું કંઈ બગાડી શકે આપણી પાસે સારામાં સારું શું છે આપણી પાસે સારામાં સારું એ છે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું આપણને જે સમજાયું છે સારામાં સારું છે આપણી પાસે સારામાં સારું શું છે આપણને કોઈ મોટા પુરુષનો આશરો થયો છે અને મોટા પુરુષ ઓળખાયા છે અને મોટા પુરુષમાં આપણને દ્રઢ હેત થવા જઈ રહ્યું છે આ સારામાં સારું છે આ બે આપણી મૂડી છે હવે આ મૂડીને તમારી અંદર જો તાકાત હોય સાચવવાની તો આ જગતમાં કોઈ એવો પેદા થયો નથી ભવિષ્યમાં ક્યારેય પેદા થશે નહીં કોઈ થયો નહોતો તમારી મૂડીને કોઈ લૂંટી શકે કોઈ ના લૂંટી શકે શા માટે લૂંટી શકે અને એવા જે કુસંગી હોય ત્યાંથી તમે દૂર રહો પતી ગયું આટલું જ કરવાનું દૂર રહો એની ભેગા જવું નહીં એની ભેગા બેસવું નહીં તમારું કોણ બગાડી શકે તો બાકીનું કશું બગડ્યું તે સુધર્યું જ ક્યાં બાકીનું તો સુધરેલું છે સ્વામી વાતોમાં ક્યાં મળી જન્મ્યો તે દિનો જન્મ્યો તે દિનો કોઈ દી ચોખો થયો એમાં જગતનો વ્યવહાર તો સુધર્યો તો બગડેલો જ છે પાંચ બંગલા થયા કોઈને લાગે સુધર્યું કાંઈ સુધર્યું નથી કોઈને લાગે કે પાંચ લાખની જમીનના પાંચ કરોડ થયા કાંઈ સુધર્યું નથી કશું જ સુધર્યું નથી આ એક લોયા ધામ છે ને પાંચ લોયા ધામ થાય કાંઈ સુધર્યું નથી કશું જ સુધર્યું નથી જો પાંચ થયા પણ કથા વાર્તાને જો ના થાય વચરામૃત ને સ્વામીની વાતોની કથા ના થાય હરિલામૃત જેવા શાસ્ત્રોની કથા ના થાય પંચવર્તમાનયુક્ત સાધુ ના હોય કથા વાર્તા જીલેવો હરિભગત ના હોય તો પાંચસુ પચાસ હોનાના કરો એ પછી તમે ગમે તે ધામ કરો કોઈ પણ ધામ કરો એ ધામની કોઈ વેલ્યુ નહીં કોઈ વેલ્યુ નહીં પણ એ નજર ક્યારે પહોંચે કે બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે જે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે ત્યાં નજર પહોંચે ત્યારે એવું થાય ગુણાદિતાનંદ સ્વામીને ઓલા ભગત કે સ્વામી બહુ દુઃખી છું સ્વામી કે પણ ભગત અમારી ભેગા દુઃખ ક્યાંથી અમારી સાધુ ભેગા જે આવે સુખ્યો થાય દુઃખ ક્યાંથી ઓલા ભગતને મેં ખાલી આટલું વાક્ય કીધું ને એ ભગત તે દિના સુખ્યા થઈ ગયા બોલો રાત્રે કે મને ઊંઘ નહીં આવે પણ આટલું એક વાક્ય લઈને ગયા મેં કીધું આટલી જ સમજણ રાખો અને ભગવાન જે કરશે સારું જ કરશે ઓશીકું મૂકીને ઊંઘી ગયા તે હજુ આ સુધી ઊંઘે જ શાંતિથી કથાઈ સાંભળતા હશે અત્યારે શાંતિથી ઊંઘે છે આ એક જ વાક્ય કામ કરી ગયું એને બસ હતા જ નહીં આટલું આપી ઓછું છે તો સ્વામીએ ઓલા શેઠને કીધું કલ્યાણજી શેઠને શેઠ તમારે બધી દુઃખ છે દૂર થાય માનતા કરો ને તો દૂર થાય કે કલ્યાણજી શેઠ કે સ્વામી માનતા કરીએ તમે કહો હું સંકલ્પ કરું રાધારમન દેવના દરવાજા સોના ચાંદીના કરાવી દો જો ઉનાની અંદર અમારે પાછું રહેવાનું થાય ઉનાની અંદર જે અમારી માલ મિલકત લૂંટાઈ ગયેલી છે અમને પાછી મળે સ્વામી અમારી કેટલી ઉઘરાની ઉનામાં બાકી છે આ તો અમે રોડ પર આવી જઈશું સ્વામી એટલે સ્વામી જો આવું થાય ને તો સોના ચાંદીના દરવાજા કરાવી દો માનતા સ્વામી તમે કહો તો રાધારમન દેવની માનતા કરું એને સોનાના મુગટ કરાવી દો સ્વામી તમે કહો તો સિદ્ધેશ્વર મહાદેવની માનતા કરું તમે કો એની માનતા કરું ગુનાદિત સ્વામી થોડી વાર હસવા માંડ્યા જીવના ઘણીક વખત એવું જ હોય ને જીવને પચાસ લાખ ડૂબતા હોય ને પછી સ્વાર્થ બતાવે અમને આ સ્વામી પચાસ લાખનો થોડું ગરબડ ગોટાળો થઈ ગયો છે પણ મારો સંકલ્પ છે કે જો નીકળી જાય ને મારે પાંચ લાખનું દાન કરવાનું છે પાંચ લાખનું એટલે એનો કહેવાનો અર્થ એવો હોય ઘણા હોશિયાર હોય એવું ના કે પ્રાર્થના કરજો કે કાંઈક પણ એવું કે ગુરુજી જેવા મોટા પુરુષને શું કે આવું મારું પાંચ લાખ લોયા મંદિર થાય છે ને તો મને એવી ઈચ્છા હતી કે ને આપું એવી ઈચ્છા હતી એટલે તમારે પ્રાર્થના કરી જ દેવાની એમ કહેવાનો અર્થ એનો એવો હોય કે તમે પ્રાર્થના કરો તમારો ભાગ છે આમાં એવું છે સ્વામીને કે સ્વામી તમે આવી આવી માનતા કરવું આમાંથી તમે જે ઈચ્છા કરો એ કારણ કે જીવની દ્રષ્ટિ કેટલી હોય કે આવા મોટા સાધુ સોના ચાંદીના દરવાજા કરવાની ઈચ્છા તો હોય કે કાંઈક ભગવાન માટે કરું આવી ઈચ્છા તો હોય અહીં ગુરુજીએ સંકલ્પના કર્યો કે ભાઈ મારે સોનાનું સિંહાસન કરવું છે એટલે ખબર હોય કે મોટા સાધુને કાંઈ પોતાને તો કંઈ જોઈએ નહીં પણ એને એમ થાય કે ઠાકોરજી માટે કાંઈક સારું કરાવવું ઠાકોરજી માટે કાંઈ મુંગટ કરાવવું ઠાકોરજી માટે કાંઈક સારા કળા કરાવવું આ હરિભક્તોના રૂપિયામાં કામ લાગે અને આમ કાંઈ આનાથી લોભ છૂટે નહીં પણ આમ કોક ઠાકોરજીનો મુંગટ કરાવવાનો છે એટલે મુંગટના નામે લોભ છૂટે નહીં તો પાછો આ જીવ એવો એવું વિચારે કે અમને તો બસો આપ્યા હવે પાછા ક્યાં બસો દેવા હા પણ જો એને વ્યવહારમાં વાપરવાના હોય તો વાપરી આવે ત્યાં વપરાઈ જાય ડીશ હો ડોલરની રાખવાની હોય કોઈ પ્રસંગમાં સો ડોલરની ડીશ રાખવાની હોય આલ્બર્ટ પેલેસમાં તો ન્યાયે રાખી આવે એને મોંઘી ના પડે એને શૂઝ મોંઘા ના પડે કપડાં મોંઘા પડે આજિતભાઈ આશિતભાઈ સ્ટોરમાં લઈ જાય નવા કપડાં લેવા જો બધાય તો છસો સાતસો ને આઠસોનું લઈ આવે ને પેન્ટ ને શર્ટ ને સૂટ ને ટાઈ બોલો અમારા ભગતને નહોતું પહેરવું તેને કોક લઈ ગયા ઘરના બધાય કે ભાઈ પ્રસંગમાં આવવાનું છે જવું જવાનું હોય તો તમારે લેવું જ પડે તો ભગતને લઈ ગયા પંચોતેર ડોલરની ટાય હવે આટલી અહીં લટકાવવાની ટાય પંચોતેર ડોલરની બોલો અમારું આખું ધોતિયું આવી જાય અમારા ધોત્યા પાંચ જોડ આવે એટલાની અંદર અને એમની ખાલી ટાય જ આવે એવું એ ભગતને તો બિલકુલ રૂચિ નથી એ તો હાવ સાદા આમ જ કપડાં પહેરીને આવે પણ કહેવાનો અર્થ એ છે કે કેટલું સંસારની અંદર ભોગ વૈભવ વ્યવહાર પ્રસંગો પાછળ કેટલું જીવ એમાં થાકતો જ નથી લો અને ભગવાનમાં એવું થાય કે હમણાં તો આ કર્યું હતું હમણાં તો આમ કર્યું હતું લો અટકી જાય ત્યાં એમાં એવું ના થાય કે ચાલો વ્યવહારમાં થોડો કાપ મૂકીને ભગવાન માટે કરો એવાય છે એવું નથી એવું નહીં આ પરિવારમાં તો ઘણા એવા છે કે જેને આપણે આમ નજરોએ જોઈ શકીએ કે આના વ્યવહારોમાં કાપ છે આના વ્યવહારોમાં કાપ છે આને પોતાના મોત શોખમાં કાપ છે અને ને કાપ મૂકીને ભગવાનને ભગવાનને અર્થે કરે છે અને ભગવાનને રાજી કરવાનું તાન છે દેખાઈ આવે આપણને તરત એવા જ છે જાજા પણ ઘણીક વખત ઘણા જીવને આવું હોય એટલે સ્વામીએ કીધું ભગત જો અમારે કાંઈ માનતા તમારી પાસે નથી સોના ચાંદીના દ્વારની કરાવી નથી અમારા રાધાર મનદેવના મુંગટ કરાવવા નથી અમારે કાંઈ સિદ્ધેશ્વર મહાદેવનું કંઈ કરાવવું પણ અમારી માનતા અમારે એવી કરાવી છે કે તમે દિલથી એવું માનો કે અક્ષરધામના અધિપતિ જેના જેવો બીજો કોઈ છે જ નહીં સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે સર્વ અવતારોના અને સર્વ મુક્તોના નિયંત્રા એક અને માત્ર એ એક છે આવી તમે તમારા હૃદયમાં દ્રઢતા કરો અને બીજાને પણ દ્રઢતા કરાવવાનો સંકલ્પ કરો આટલી માનતા રાખો સ્વામિનારાયણ સર્વોપરી છે આટલી માનતા રાખો ઓહો મેં તો જ્યારે ચરિત્ર વાંચ્યું મારા હૃદયમાં અહોહો ભાવ થયો કોહો આ મોટા સાધુને કેવું તાન સોના ચાંદીના દરવાજા બાજુ એને ના જોયું એને એક જ તાન રાખ્યું કે તમારા જીવમાં તમે એટલું કરો કે સ્વામિનારાયણ સર્વોપરી છે આટલી માનતા રાખો આવી માનતા કદાચ ઇતિહાસોની અંદર કોઈક આવા મહાપુરુષોએ ક્યાંક રખાવી હશે હું ઘણીક વખત આ વાત કહું છું ગુરુજી આફ્રિકાથી પત્ર લખેલો ડલાસની અંદર બે હજારની સાલની અંદર જ્યારે હું હતો ત્યારે મને હજુ યાદ છે ત્યારે ગુરુજીએ પત્રની અંદર એવું લખેલું કે હે સંતો તમે મારા શિષ્ય છો એવું હું ક્યારેય માનતો જ નથી પણ કદાચ તમે એવું માનતા હોય કે અમારા માથે કોઈ ગુરુ છે તમે એવું માનતા હોય હું તો એવું જ માનું છું કે હું મોટી રાણી છું તમે બધા નાની રાણી છો મહારાજ છતાંય પણ તમને એવો ભાવ હોય કે અમારા માથે સાતા છે ને અમે કોઈને ગુરુ તરીકે ધાર્યા છે તો તમારા વાત્સલ્યના કારણે હું તમારા ગુરુ તરીકે કહેવાં છું અને માનું છું પણ એમાં હું એક જ આશા રાખું છું હું તમારી પાસે એવું ઈચ્છતો નથી કે મારા શિષ્ય જે મને કહેતા હોય ગુરુ એવા શિષ્યો મારી આગળ પાછળ ફર્યા કરે આવું મને નથી મારી બહુ પ્રશંસા કરે એવું મને નથી મારી ચરણ ચંપી કર્યા કરે આખી રાત એમ પણ મને નથી મને હારું હારું બનાવીને જમાડે એમ પણ નથી મારે તો ખાલી એટલું જ કરવું છે તમે અભન હો કે બનેલા હો સંસ્કૃત ભણેલા હો કે સંગીત બનેલા હો તમે પ્રાકૃત ભણેલા હો કે સંસ્કૃત ભણેલા હો કે અંગ્રેજી બનેલા હો પણ મારે તો એક જ વાત તમારા હૃદયમાં સ્વામિનારાયણ સર્વોપરી છે આ દ્રઢ કરો તમારા સંગમાં આવે અને સ્વામિનારાયણ સર્વોપરી છે આ દ્રઢ કરાવો આટલું તમે કર્યું એટલે તમે મારી નજીક હશો દૂર હશો દેહ કરીને મારી સેવા કરતા હશો કે નહીં કરતા હો તમે કદાચ મારી પાસે હશો કે મારી પાસેથી દૂર જતા રહ્યા હશો પણ તમે સ્વામી સર્વોપરી આટલું જો પ્રતિપાદન કરશો તો હું માનીશ કે તમે મારી બધી જ સેવા કરી હું માનીશ કે તમે મારું સાચું શિષ્યત્વ રાખ્યું હું માનીશ તો તમારે એવું માનવું કે મારા માથે કોઈ ગુરુ છે જો તમે સ્વામિનારાયણને સર્વોપરી ન માની શકો અને ન વર્ણવી શકો લોકોની મોબતમાં લેવાઈ જાઓ કે કોઈ મોટો સેઠિયો બેઠો હોય ને એની પાસેથી કંઈક સ્વાર્થના કારણે ત્યાં સ્વામીવેનનું પ્રતિપાદન એ સભામાં ન કરી શકો તો તમારે માનવાનું કદાચ આખી દુનિયા તમને બહુ વાહવા કરે પણ તમારે માનવાનું કે મારા માથે કોઈ ગુરુ જ નથી આ મોટા પુરુષોની સમજણ તમે જુઓ તો ખરા આવી સમજણો આપી છે ને એટલે આ મંડળની અંદર એવું છે કે એક નાનામાં નાનો સાધક ચડ્ડી પહેરીને આવ્યો હોય ને એને પૂછો ને સ્વામી એને કહેવા તો સર્વોપરી જ છે ઠીક છે દરેકની સમજણોના લેયર જુદા જુદા હોય સંતો હોઈએ કે તમે ભક્તો હો દરેકનું કોઈનું તપ ભજન ભક્તિ દરેકના એક લેયર હોય છે પણ સર્વોપરીતા બાબતનું ગુરુજીના સાનિધ્યમાં ગુરુ ગુરુજીના છત્રની અંદર ઠેક પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામીથી માંડી એક નાનામાં નાનો સાધક આજ જો એક જ દિવસ થયો હશે અહીં સાધુ થવા આવ્યો હોય અને એક જ દિવસ તોય પણ એને પૂછવામાં આવે સૌમીને કહેવાતો કે સર્વોપરી કારણ કે ગુરુજીએ સૌથી પહેલું ધાવણ જ એનું ધાવણ આવ્યું સૌથી પહેલું પાયું જે એટલે આ વચનામૃત અમે વાંચતા હોય ને તો વચનામૃત વાંચીએ સ્વામિન વાતો જે ગમે તે શાસ્ત્ર વાંચીએ પણ જેવી રીતે પેલો હંસ મોતી જ ગોતે હંસ મોતી જ ગોતે બાજ પક્ષી શિકાર જ ગોતે એમ વચનામૃત ખોલીએ શાસ્ત્ર ખોલીએ ને એટલે અંદર એ જ ખોડવાનું થાય કે મહારાજનો મહિમા ક્યાં આવે છે કેવો આવે છે કેવી રીતે આ શબ્દ દ્વારા કે આ વાક્ય દ્વારા કેવી રીતે મહારાજની મોટાઈ જેવી છે એવી આપણે સમજી શકીએ અને આપણી ફરજ હોય તો કોઈને સમજાવી શકીએ આવી જ દ્રષ્ટિ થાય અને એવી દ્રષ્ટિ થાય ને એના કારણે બહુ મજા આવે જીવન જીવવાની મજા આવે આપણને કે ફરેક આપણે મહારાજ પાસે છે આપણા કેવડા મોટા ભાગ કે આપણે મહારાજના ખોડામાં બેઠા આવા મોટા મહારાજની ઓળખાણ આપણને ક્યાંથી એવા મોટા છો મહારાજ જીવન જાણું છું તે મળ્યા છો મને આજ જીવન જાણું છું એવા મોટા છો મહારાજ જીવન જાણું છું તે મળ્યા છો મને આજ જીવન જાણું છું સચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણું છું છ અવતાર ના અવતારી જીવન જાણું છું આપણને એમ થાય રાતને દિવસ કડી ગાયા કરીએ કે આવા મોટા મહારાજે મને મળ્યા છે સ્વામી કે માનતા કરો શેઠ સ્વામી એણ સર્વોપરી છે કલ્યાણજી શેઠ કે સ્વામી હું માનું છું પણ આજે હૃદયથી હું માનતા કરું છું સ્વામીને સર્વોપરી ગમે એવી વાત સાંભળીશ એની વાત સાંભળીશ ગમે એવું શાસ્ત્ર વાંચીશ પણ સ્વામી એણ સિવાય બીજો કોઈ ભગવાન નહીં સ્વામી કે એટલું નહીં તારા ભાઈ ઉપર પત્ર લખ તારા ભાઈને કે સ્વામીને પ્રાર્થના કરી છે ને તો સ્વામીએ તને આ માનતા રાખવા કીધી છે તમે બધા દિલથી માનો સ્વામી એણ સર્વોપરી છે ને બીજાને કહો આ કથા સાંભળવાવાળા તમામ ભક્તો આપણા તો રોજ કથાઓ સાંભળીને આવે તો મહારાજનું સર્વોપરીપણું દ્રઢ થઈ જ ગયું હશે જ ઘણા બધાને પણ કેટલીક વખત ઘણા ભક્તોને મળવાનું થાય અને ક્યારેક કોઈકના ઘરમાં જવાનું થાય અને ઘરની અંદર ક્યારેક સિંહાસન બાજુ દ્રષ્ટિ કરવાની થાય ત્યારે ક્યારેક કોઈક વખત કોઈક જગ્યાએ એવું લાગે કે આ કથા તો રોજ સાંભળે છે પણ હજુ આને ખબર નથી ઘરનું સિંહાસન કેવું હોવું જોઈએ હમણાં જ એક જગ્યાએ ગયા ઘરના સિંહાસનની અંદર ઘણી સાફ સફાઈ કરીને આવવું પડ્યું એટલે કાંઈ ધૂળ ના ચડી ગઈ હોય પણ ઘરના સિંહાસનની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ કરી દીધું હોય તમામ ફ્લાઇટો લેન્ડ કરે ને બધી જ ફ્લાઈટ આવે આપણા સિંહાસનની અંદર સર્વોપરી મહારાજ મળ્યા પછી એક મહારાજની જ ફ્લાઈટ આવી જોઈએ મહારાજ મહારાજના મુક્તો ગોપાળંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા મુક્તો મહારાજે માન્ય કરેલા હનુમાનજી ગણપતિ હોય બહુ થઈ ગયું આટલી સેવા બહુ થઈ ગઈ મુક્તોની અરે બહુ પ્રકારની મહારાજની મૂર્તિઓએ બહુ જાજી સિંહાસનમાં ના રાખવી તમારા ઘરની અંદર સિંહાસન હોય તમારી પાસે મૂર્તિઓ નાની નાની હોય તો ઘરમાં બધે લગાવી દો એટલે બધે દર્શન થાય ઘણાને એવું હોય કે જેટલું સંતોએ આપ્યું કોઈ પણ સ્વામીએ આપ્યું ને બધું સિંહાસનમાં ભેગું કર્યું હોય એ પચીસ મૂર્તિઓ સિંહાસનમાં ભેગી કરી પચીસને રોજ પાછા ચાનલા કરવાના ને રોજ આ કરવાનું રોજ આ કરવાનું તમને જે ગમતું હોય એક સ્વરૂપ સિંહાસનમાં રાખો અને એક સ્વરૂપ સિંહાસનમાં રાખી ગોપાળન સુધી મુક્તાનંદ મુક્ત હોય સેવામાં હોય જળ જારી લઈને ફ્રૂટ લઈને હનુમાનજી ગણપતિ હોય બસ આ સિંહાસન પૂરું થઈ ગયું આપણું વચનામૃત હોય બાજુમાં સ્વામીની વાતો હોય હજુ ઘણા ત્યાં તો તમારે શીતળા માતા ને ઓલી માતા ને ઓલું ને કેટલું બધું હોય બોલો ભગવાનના ભગત રોજ કથા સાંભળતા હોય તો એ આવું બધું માતાય હોય ને આય હોય ને બીજું કરતા હોય અને સૂર્યનારાયણ સૂર્યદાદાના પાઠની ચોપડી નીકળે આમ તમે આમ ખોલો ને અમારે તો પાછું આમ ટેવ હોય ને કે ભગવાનના મંદિરમાં જાય એટલે બધું આમ ખોલી જોઈએ થોડું થોડું કે અંદર શું શું છે આની અંદર આમ જોઈએ તો અંદરથી નીકળે કંઈક વૈભવી માતા નીકળે ને આ માતાની ચોપડી નીકળે ને આ માતા ના માતા ના માતા ત્યારે આપણને ખબર પડે કે આટલી બધી માતાઓની તો ઉપાસના ભેગી હાલે જ છે અને સ્વામીની સર્વોપરીતાની વાતોય સાંભળે છે અને આ બધી ઉપાસના એ બધું સાચું છે ખોટું કાંઈ નથી સૂર્યનારાયણ સાચા જ છે સૂર્યનારાયણનું સ્તોત્ર છે એ સાચું જ છે એના બાર મંત્રો છે એ સાચા છે બધું સાચું છે પણ સ્વામિનારાયણ જેવું તો કાંઈ નથી તો એ તો મળ્યું છે આપણને સાચું ખોટું કાંઈ નથી જેટલું આ જગત આખું ભગવાનનું રચેલું છે એ ખોટું નથી તો નાસવન ચોક્કસ છે પણ ખોટું થોડું છે ખોટું હોય તો આપણને અનુભવાય જ કેમ સાચું જ છે પણ આપણા માટે નથી કારણ કે મહારાજ જેવું કાંઈ નથી એવી જે નિર્ણય શક્તિ એ રોજ કથા સાંભળવાળા ભક્તોને હવે આવી જ જવી જોઈએ કે તમારા ઘરના સિંહાસનની અંદર એક શ્રીજી મહારાજ બિરાજતા હોય આટલી નિષ્ઠા તો આપણને મહારાજની સર્વોપરિતાની હોવી જ જોઈએ અને એટલી નિષ્ઠા જ્યારે આપણને દ્રઢ થાય ત્યારે જ મહારાજ આપણી ઉપર રાજી થાય વલ્લભજી શેઠે પણ ત્યાં આગળ પત્ર વાંચ્યો એટલે સંકલ્પ કર્યો સ્વામી એન્ડ સર્વોપરી આની માનતા હું કરું છું અને માનતા કરી આ બાજુ ઉપર ખાલી સંકલ્પ જ કર્યો કે સ્વામી એ સર્વોપરી છે ની માનતા હું કરું છું બીજાને પણ હું સ્વામી એન્ડ સર્વોપરી સમજાવીશ આટલી જ માનતા કરી હજુ હળિયાદમાં હતા અને ખબર નહીં ન્યા ઓલા જૂનાગઢના નવાબને શું પ્રેરણા થઈ અંતરમાં એ નવાબે પોતાના મંત્રીને પૂછ્યું કે ઓલા ઓલા શેઠિયાઓ બધા ઉનાના આવ્યા હતા એ બધાનું શું થયું ત્યારે ઓલા મંત્રી કે એ શેઠિયાઓ તો બે મહિના ચક્કર ખાઈને તમે નહોતું કીધું કે આપણે તો મુસલમાનો હોય એટલે આપણે કાંઈ ફેવર એની કે નહીં કરવાની એ તો થાકીને જતા રહ્યા ને તો ભાવનગરમાં બધું પોતાનું આખું ઉઠાવીને ગયા અરે પેલો નવાબ કે એને પાછા બોલાવો આવા મોટા શેઠિયાઓ આપણું ઉના છોડીને જતા રહે તો ઉનાની બધી આવક ઘટી જાય આવા મોટા શેઠિયાઓ જતા રહે તો આપણી પ્રતિષ્ઠા શું ભાવનગરમાં જાય તો રહેવા માટે પાછા બોલાવો અને જે મુસલમાનો હોય એને હેરાન કર્યા એને જેલ ભેગા કર દો ઓલો કે પણ નવાબ તમે વિચારો એ મુસલમાન અરે મુસલમાનો કે જે હોય એ લોકોને જેને હેરાન કર્યા હોય એને જેલમાં નાખી દો એ શેઠિયાઓ જ્યાં ગયા હોય ત્યાંથી એને પાછા બોલાવો માન મોભા સહિત એને અમારી પાસે લાવો અમે એને હાર પહેરાવશું એને જેટલું નુકસાન થયું છે એટલા રૂપિયા રાજ્ય તરફથી આપો અને એની જે કંઈ એની માલ મિલકત બધું હતું એ બધું એનું પાછું આપી દો ઓલા શેઠિયાઓ તો હળિયાદથી બીજે દિવસ ભાવનગર જવાનું વલ્લભજી શેઠ હવારમાં તૈયારી કરે અને ઓલું બધું નવાબનું લશ્કર આવ્યું એટલે શેઠે વિચાર્યું કે કાંઈક ઉપાધિ કરવા આવ્યા હશે એટલે શેઠ કે ભાઈ અમે તમને હેરાન નથી કરતા અમે તો છોડીને જઈએ છીએ હવે અમારી પાછળ શા માટે પડ્યા છો ઓલા લશ્કરની અંદર મંત્રી આવ્યો કે નવાબ તમને બોલાવે છે તમારે આવે ભાવનગર નથી જવાનું ઉનામાં જ રહેવાનું છે વલ્લભજી શેઠને થયું કે સ્વામીને પ્રાર્થના કરી તો આ તો ઉપાધિ આવી આ નવાબ કદાચ ફાંસીએ ચડાવવાનો લાગે છે કારણ કે આ રાતોરાત એને કયા વિના છોડીને નીકળ્યા ને એટલે નવાબ ફાંસીએ ચડાવી દેશે મંત્રી લઈને આવ્યો ત્યાં તો નવાબે મોટા મોટા હારને કેટલી બધી ભેટો બધી તૈયાર રાખેલી એનું દબદબાપૂર્વક સ્વાગત કર્યું ને હાર ને કેટલો મોભો જાળવ્યો ને મોટી ખુરશીઓએ બેયાડ્યા ને કીધું કે અમારા રાજ્ય દ્વારા આટલી અમને માફી આપો કારણ કે અમારાથી ભૂલ થઈ ગયા નિર્ણય લેવાની અંદર તમને જેને હેરાન કર્યા છે એ લોકોને અમે જેલ ભેગા કરશું અને તમે સુખેથી ઉના શહેરમાં રહો અને તમારી જે કાંઈ નુકસાન થયું હોય રાજ્ય તમને બધું ભરપાઈ કરશે અને બીજું કે તમારા અંગરક્ષક તરીકે રાજ્ય તરફથી પાંચ સૈનિકો તમને નિત્ય મળશે લો ભલા વલ્લભજી શેઠની આંખમાં જડજડી આવી ગયા કે માનતા કરે પછી કોઈકને મહિને ફળે કોઈને બે મહિને ફળે કોઈને પાંચ મહિને ફળે કોઈને વર્ષે આ તો રાત્રે માનતા કરું છું ને હવારની અંદર ફળ કલ્યાણજી શેઠ જ્યારે ઘેર આવ્યા સ્વામી કલ્યાણજી શેઠને કે તારા ભાઈને આવે ક્યાંય ભાવનગર ગોતવા ના જતો એ ઉનામાં જ છે જા ઉના જા અને જ્યારે કલ્યાણજી શેઠ ઘેર આવ્યા ઘેર આવીને વલ્લભજી શેઠને વાત કરી કે તમે ભાવનગર જવાના હતા શું થયું તો કે બસ તને ચિઠ્ઠી લખી અને તારી ચિઠ્ઠી હામી આવી ચિઠ્ઠીની અંદર અમે વાંચ્યું અને અમે માનતા કરી અને માનતાની અંદરથી ખબર નહીં સ્વામીએ શું ચમત્કાર કર્યો તે આ થઈ ગયું બે ભાઈઓ દોડતા દોડતા સ્વામી પાસે ગયા સ્વામીને જઈને જૂનાગઢમાં દંડવટ કરે સ્વામીને કે સ્વામી ઓહો તમે માનતા કરાવીને સ્વામી કામ થઈ ગયું કો શું કરીએ અમે સેવા સ્વામી કે બસ મારી સેવા તો એક જ છે સ્વામી શું કરીએ કો સોના ચાંદીના કરી દઈએ દરવાજા સ્વામી શું કરીએ રાધાર મનદેવ સોનાના મુગટ કરી દઈએ સ્વામી કે મારે કાંઈ નથી કરવું એ તો તમારી શક્તિ હોય ભગવાને તમને આપ્યું હોય તમારી ઈચ્છા હોય તો તમે કરજો પણ મારી સેવા તો એક જ છે સ્વામિનારાયણ સર્વોપરી છે બસ આટલું તમારા હૃદયમાં દ્રઢ કરજો ને બીજાને કરાવજો ગુરુજી જેવા મોટા પુરુષની સેવા એક જ છે વાલા ભક્તો તમે આ લોયા ધામની અંદર તમારી તન મન ધનથી કેટલી બધી સેવાઓ આપો છો રાતને દિવસ દૂર રહેલા ભક્તો જે તનથી નથી આપી શકતા એ ધનથી સેવા કરે છે મનથી સેવા કરે છે આ નિત્ય કથા સાંભળે છે મનથી સેવા છે ઘણા બધા ભક્તો સાંભળે છે કે જે અહીં ફેસ ટુ ફેસ ક્યારેય આવતા પણ નથી અથવા આવ્યા પણ નથી છતાંય પણ એ લોકો કથા સાંભળે છે પણ તમને બધાને એટલી તો ચોક્કસ પ્રાર્થના કરું કે ભલે તમે કદાચ વર્ષમાં અહીં ફેસ ટુ ફેસ બે ત્રણ વર્ષથી કથા સાંભળતા હો ના આવતા હો કે ના આવ્યા હો પણ મંગલમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અઠ્યાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ ચોક્કસ તમે આવજો ત્યારે ચોક્કસ તમે અહીં આગળ ફેસ ટુ ફેસ ભેગા થજો ત્યારે ચોક્કસ તમે વાલા ઘનશ્યામ મહારાજના પૂજે ગુરુજીના દર્શન કરવા માટે કેવા મોટા સંતો એ ઉત્સવની અંદર પધારશે તો એવા સંતોના દર્શન કરવા માટે અવશ્ય તમે ઉત્સવની અંદર આવજો જે ગુરુજી જેવા મોટા પુરુષ એક જ વાત કરે છે કે મારી સેવા એક જ છે તમે ઉપાસનાનું પ્રવર્તન કરો ઉપાસનાને રાખો ગુરુજી આ લોયા ધામની સ્થાપના કરી છે આની પાછળનું કારણ એક જ છે ગુરુજી વારે વારે કહે છે આ લોયા ધામ દ્વારા શ્રીજી મહારાજની આજ્ઞા અને ઉપાસનાનું પ્રવર્તન કરવું છે અને તમે બધાએ રાતને દિવસ કથા સાંભળવાવાળા ભક્તો અને નિત્ય અહીંયા આગળ સંતોને મળવાવાળા ભક્તો દર સેટરડે પણ મળવા મળવાવાળા ભક્તો દરેકનું હૃદય એવું કબૂલતું હશે અને કબૂલશે જ કે આ લોયા ધામ દ્વારા આજ્ઞાને ઉપાસના શ્રીજી મહારાજની દ્રઢ થાય એ સિવાય બીજી કોઈ વાત ક્યારેય થતી નથી અહીંથી તો મહારાજને દ્રઢ કરાવવું છે આ તો મહારાજના સંકલ્પથી થયેલું છે મહારાજ જ કરે છે મહારાજે કર્યું છે ને મહારાજ જ કરશે આના દ્વારા શું કરવાનું છે આનું કેટલું કેટલું આયુષ્ય કેવી રીતે કેમ વધારવું કેવી રીતે આના દ્વારા કાર્ય કરવું એ બધું જ મહારાજનો પ્લાન છે એ મહારાજ પોતે પ્લાન કરે છે મોટા પુરુષ એમાં ભળે છે સંતો એની અંદર મહેનત કરે છે તમારા જેવા ભક્તો એમાં સહકાર આપે છે એના દ્વારા આ જ્ઞાન ઉપાસનાનું પ્રવર્તન થાય છે આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ મહારાજે જે કલ્યાણનું અસાધારણ સાધન એનું પહેલું સાધન એ કીધું કે અનાદિ બ્રહ્મ જ્યોતિને વિશે ભગવાનને અનાદિ સાકાર મૂર્તિ સમજવા અને સર્વ ઉતારના કારણ સમજવા આ જે સમજે આવું એક કારણ જો દ્રઢ થાય તે કલ્યાણ માટેનું અસાધારણ સાધન છે હજુ પણ એવા જે ભગવાન કે જે બ્રહ્મ જ્યોતિને વિશે પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન છે એવા જે બ્રહ્મ જ્યોતિને વિશે જે ભગવાન છે એ જે ભગવાન અત્યારે પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન છે જે સ્વરૂપે અર્ચા સ્વરૂપે બિરાજમાન છે ભગવાનના મોટા સંત સ્વરૂપે બિરાજમાન છે એ જે ભગવાન એનો જે દ્રઢ આશ્રય કરવો એ પણ કલ્યાણનું અસાધારણ સાધન છે એનો જે દ્રઢ આશ્રય ભાવે કરીને આશ્રય એવો શબ્દ અહીં વાપરેલો છે એવા પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો એ પણ કલ્યાણનું અસાધારણ સાધન છે એ સાધનને આપણે આવતીકાલે સમજીશું હરીકૃષ્ણ મહારાજની જેજે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે હરીકૃષ્ણ મહારાજ